હું અત્યારે જ કાગળ પર લખવા માટે તૈયાર છું કે મને આ ઘરની એક પણ વસ્તુ વારસામાં નથી જોઈ. તો પછી આ બધું શું કામ કર્યું? મેં કંઈ જ નથી કર્યું. મારા માટે જો માનો પ્રેમ અને તમારો પ્રેમ એ જ મોટો વારસો છે. હવે તારા નાટક મારી સામે નહીં ચાલે, કેમ કે હું તને બરાબર ઓળખી ગયો છું. શુભ, તું પૃથ્વી પર ખોટા આક્ષેપો કેમ લગાવે છે? અરે હું આ માણસ તો સાચો ચહેરો બધાની સામે બતાવવા માંગુ છું. મને લાગે છે કે તમને કોઈ ખોટું જણાવ્યું છે. ના ભાભી, એમને એવું છે ને કે હું અહીંયા પ્રોપર્ટી મેળવવા માટે આવ્યો છું, તો અત્યારે જ હું આ ઘર છોડીને જાઉં છું. હવે તો તમને વિશ્વાસ આવશે ને કે મને પ્રોપર્ટીમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. આ ડોબો અત્યારે કેમ આવું બોલે છે? આજ તો મોકો છે પ્રોપર્ટી લેવાનો. હું તને બરાબર ઓળખી ગયો છું. તો આ બધું નાટક કરીશ એટલે આ બધા લોકો તને અહીંયા રોકાઈ જવાનું કહેશે, રાઈટ? નાટક લાગે છે ને તમને? સારું, હું સાચે જ હવે આ ઘર છોડીને જાઉં છું. પૃથ્વી, તું ક્યાં જાય છે બેટા? રાશિદ, જો તું એને રોકવા જઈશ ને તો આજ પછી ક્યારે મારો ચહેરો નહીં જોવા મળે. પૃથ્વી, તું આ શું કરી રહ્યો છો? એક વાર શાંત મને વિચાર. તને ખબર છે ને શુભભાઈનો ગુસ્સો કેવો છે? પૃથ્વી, મારી વાત સાંભળ. પૃથ્વી, તું બહુ જ ખોટું કરી રહ્યો છે. એક વાર હજી કહું છું કે વિચારી જો શાંતિથી. તે ખોટું ડિસિઝન લીધું છે. પૃથ્વી, તને કહી રહી છું, તને સંભળાય છે કે નહીં? જવાબ આપીશ. મેં એક વાર કહી દીધું ને તને કે હું આ ઘર છોડીને જાઉં છું, ધેટ્સ ઇટ. પણ બસ પીવ, મારે કંઈ જ સાંભળવું નથી ના મારે કોઈ ચર્ચા પણ કરવી છે. મેં જે ડિસિઝન લીધું છે એ ફાઇનલ છે, હું આ ઘર છોડીને જાઉં છું. આના જેવો ઇડિયટ માણસ મેં આજ સુધી નથી જોયો. આખું ઘર મળે છે તોય આ છોડીને ઝૂંપડામાં રહેવા જશે, અને એના કારણે મારે પણ એની પાછળ પાછળ જવું પડશે. શું કરું? મારે આ ઘર છોડીને નથી જવું, પણ આને રોકવું કેવી રીતે? તો છે ને, એ કોઈને સાંભળવા પણ તૈયાર નથી. શું છે તારે? કેમ એકની એક વાત કરી રહી છે? પૃથ્વી, હું તને એમ કહી રહી છું કે હજુ એક વાર શાંત મગજે વિચાર કરી જો. એમાં તારી કોઈ જ ભૂલ નથી. વિચારીને પણ કઈ ફાયદો છે ખરો? આ તો ઘર છોડીને પણ કઈ ફાયદો નથી થવાનો. તો હું શું કરું? ભાઈને કેવી રીતે પ્રૂફ આપું કે મેં ભાભીને કિડનેપ નહોતા કરાવ્યા? અને પૈસાની શું લાલચ હોય મને? હવે આ બધું હું ભાઈને કેવી રીતે સમજાવવા જાઉં? અરે, પોતાની જાતને સાચા પ્રૂફ કરવા માટે આમ પ્રોબ્લેમથી ભાગવું એ બરાબર છે? શું બરાબર છે અને શું બરાબર નથી એની મને કંઈ જ ખબર નથી. પણ હા, હું આ ઘર છોડીને જઉં છું એ મને ખબર છે, અને એ મારા માટે સાચો રસ્તો. બસ પ્રિયંકા, બસ. મારામાં તાકાત નથી હવે આ ટોપિક પર ડિસ્કસ કરવાની. તું પણ તારા કપડાં પેક કરી લે. મને ખબર છે કે હું શું કરી રહ્યો છું એટલે મને પસ્તાવો તો નહીં જ થાય. પૃથ્વી, મારી વાત સાંભળ. મારે કઈ જ વાત નથી સાંભળવી. તું જલ્દીથી બેગ પેક કરીને આવ. હું આ ઘર કાયમ માટે છોડીને જાઉં છું. હવે તો તમને વિશ્વાસ આવશે ને કે મેં ભાભીનું કિડનેપિંગ નહોતું કર્યું. ઘર છોડીને જવાથી કોઈ પણ વાત પ્રૂવ નથી થતી. મેં જે કામ કર્યું જ નથી એ કામની સજા ભોગવવા માટે હું આ ઘર છોડીને જાઉં છું. તારા માટે આ સજા નહીં, મજા છે, મજા. શું આ તું શું બોલી રહ્યો છે? ઘર છોડીને જવામાં મજા શું? અરે, એના માટે તો મજા જ છે, કેમ કે આ વ્યક્તિ બહુ જ સ્માર્ટ છે. અત્યારે એ ઘર છોડીને જઈ નથી રહ્યો, પણ આ ઘર છોડીને ભાગી રહ્યો છે. આવી રીતે ભાગવાનું કારણ માત્ર એક જ છે કે જો હું પોલીસ કમ્પ્લેન કરીશ ને તો એ પકડાઈ જશે,
અને એની બધી જ હકીકત બધાની સામે આવી જશે. તું ખોટી વાતોમાં આવીને આ બધું કરી રહ્યો છે. હું કોઈ ખોટી વાતમાં નથી આવી રહ્યો. તને તારી વાતનો બહુ પસ્તાવો છે. અને જ્યારે પસ્તાવો થશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. કારણ કે જ્યારે તું માફી માંગવા જઈશ ને તો તું એની માફી પણ નહીં માંગીશ. માફી અને આની આમ તને કોઈ ભ્રમ થાય છે. જે એને કર્યું છે ને એના પછી એને પસ્તાવો થશે, મને નહીં. એણે એવું કંઈ કર્યું જ નથી તો તું આવું કેવી રીતે બોલી શકે? કેમ કે મને બધું જ દેખાય છે કે શું કરે છે ને શું કરવા માંગે છે. આ માણસ એક નંબરનો લાલચું છે અને માત્ર ને માત્ર પૈસા દેખાય છે ને એના માટે પૈસાથી વધારે વિશેષ કંઈ જ નથી. બસ જો, બહુ બોલ્યો તું. વગર વાંકે તું એના પર આરોપ મૂકી રહ્યો છે. પૈસાનો લાલચું એ નહીં પણ તું છે. મને કહી રહી છે? હા, તને જ કહી રહી છું. તું જ પૈસાનો લાલચું છે. કારણ કે દર વખતે તને માત્ર બિઝનેસ દેખાય છે. એમાં ને એમાં તું ફેમિલીને ભૂલી ગયો અને એના કારણે જ તને અત્યારે પૃથ્વીનો પ્રેમ પણ નથી દેખાઈ રહ્યો. તું એ જ ઈચ્છે છે ને કે પૃથ્વી આ ઘરમાં ના રહે? તારું કઈ વાંધો નહીં, એ આ ઘરમાં નહીં રહે. પણ સાથે સાથે એટલું પણ સાંભળી લે છે કે જો પૃથ્વી આ ઘરમાં નહીં રહે ને તો હું પણ આ ઘર છોડીને કાયમ માટે જતી રહીશ. હવે ડિસિઝન તારા હાથમાં છે. તારે તારા ભાઈના પ્રેમનો સ્વીકાર કરવો કે અમને કાયમ માટે આ ઘરની બહાર કાઢી મૂકવા. બોલ શુભ, શું ડિસિઝન છે તારું? અત્યારે હું મારા રૂમમાં જઉં છું. અત્યારે આ વિષય પર મારે કોઈ ચર્ચા નથી કરવી. રાશિ ને કુમાર બંનેનો ફોન નથી લાગતો. મને બહુ ચિંતા થઈ રહી છે. સુવર્ણા બેન ને ફોન કર ને. એમને પણ ફોન લગાવ્યો પણ એ ઉઠાવી નથી રહ્યા. ખબર નહીં શું થઈ રહ્યું છે. એ લોકોએ કહ્યું હતું કે એ બધા જમવા માટે આવશે પણ ના, હજી સુધી કોઈ આવ્યું છે કે ના કોઈ ફોન ઉઠાવી રહ્યું છે. તું નકામું ટેન્શન ના કરીશ. પણ ભાઈ, ચિંતા તો થાય જ ને. જો બની શકે કે એમના ઘરમાં કોઈ કામ આવી ગયું હોય અને બધા વ્યસ્ત થઈ ગયા હોય એટલે કોઈ ફોન ના ઉપાડતું હોય ને. પણ એક સાથે બધા ના ઉઠાવે ફોન તો પ્રિયંકાને ફોન કર, એ પણ તો ત્યાં જ છે ને. એને ફોન કરવાનો કોઈ અર્થ જ નથી. કેમ? એને તો આ બધામાં કોઈ રસ જ નથી કે નથી કોઈ સંબંધમાં રસ. એને તો માત્ર પૈસો અને એશ આરામમાં જ રસ છે. અરે અરે, પણ એને ફોન કરવામાં શું વાંધો છે? એ બેન અત્યારે સુખ સાહેબી માણવામાં વ્યસ્ત હશે. મેં હમણાં જ એને ફોન કર્યો, એની સાથે મારી વાત પણ થઈ અને એણે મને કહ્યું પણ ખરું કે હું રાશિને કહું છું. પણ મને ખાતરી છે ભાઈ કે એણે હજી સુધી રાશિને કંઈ જ નહીં કહ્યું હોય. તું ખોટા વિચારો ના કરીશ બેન, કંઈ જ નહીં થયું હોય. હવે શાંતિ થઈ ગઈ ને તને? ખુશ છે ને તું? આમ કેમ બોલો છો? કારણ કે તારે સાચું બોલવું હતું ને. જોઈ લીધું સાચું બોલવાનું શું પરિણામ આવે છે. તને મેં કેટલી વાર કહ્યું કે શુભને સાચી હકીકત ના કહીશ. પણ ના, તું ક્યાં ક્યારે કોઈનું સાંભળે છે? જો તે મારી વાત સાંભળી લીધી હોત તો આજે આવું પરિણામ ના આવત. ભાભી, જોયું ને, હું તો તમને પહેલેથી કહેતી હતી કે આ એક નંબરની સ્વાર્થી છોકરી છે. મેં તમને પહેલા જ કહ્યું હતું ને તમે એના પર આટલો બધો વિશ્વાસ ન મૂકતા. પણ તમે છો, મારી એક પણ વાત નહીં સાંભળી. આ તમે જે આટલા બધા લાડ લડાવ્યા છે ને એનું જ પરિણામ છે આ.